દાદાના સાનિધ્યમાં આપ સૌ મળ્યા છો ત્યારે એવો અહીંયા ભાગવત ભગવાન ચાલુ ભાગવત ભગવાન હા ભાગવતનો ખોળો હતો એને આ પૂર્ણાહુતિમાં કાર્યક્રમ રાખેલો છે ત્યારે બધા દાદા છોરોને અહીંથી દિલથી હું આવકારું છું હૃદયપૂર્વક મારા બાપ અને આવવામાં થોડુંક મોડું થયું છે પણ કાર્યક્રમમાં કાંઈ મોડું નહીં થાય એની હું ખાતરી આપું છું તમને દૂધ છે એ દોણામાં જાય છે કે બહાર જાય છે કારણ કે રાજપૂતનો આકલો છે એ મોડો ન હોય રાજપૂતનો પડકારો છે એ મોડો ન હોય અને એટલી બધી કઈ ટાઈટી નથી કે તમે બધા હંકોળાઈ જાઓ બરોબર ને હા કારણ કે અમે ચારણો છીએ જન્મથી એક પક્ષપાતી છીએ મા તરફથી પણ કોઈ પણ લઈ લ્યો એક્સ વાય ઝેડ ગમે રાજપૂતનો દીકરો હોય પછી કારડિયો હોય તોય ભલે કાઠી દરબાર હોય તોય ભલે ગરાસ્યો હોય તોય ભલે પણ એક ક્ષત્રિય અને એક ચારણોનો આદિકાળથી જે નાદો હાલ્યો આવે છે સાહેબ
એ નાતાને હજી સુધી આપણે પરંપરાગત રીતે કોઈ ને કોઈ સ્વરૂપે આપણે આગળ ચાલુ રાખ્યો છે. એટલે જ્યાં તમને મજા આવે ત્યાં સુધી આગલા ગડકા પડકારા કરજો, વધારે મજા આવે તો અહીંયા સ્ટેજ સુધી આવજો, અને એથી વધારે મજા આવે તો તમે રાજપૂત છો એમાં કંઈ કહેવાનું તમને જરૂર ન હોય મારો બાપ. એટલા માટે સૌપ્રથમ ભગવતીને યાદ કરીને આગળ આપણે દાદાના ગુણગાન ગાવા માટે હું અહીંયા પધારું છું, તો અવશ્યથી ગઈશ મારા બાપ. હે જેનું ભેડ્યો ફાડી હે જેનું ભેડ્યો ફાડીને ગાડી હું તો ભાગ્યો રે ઈ નાનકડી અમારી જોગમાં એવી થઈ ગઈ સાહેબ, જે જે એને ઓળખી ગયા ને એનો બેલો ન્યાલ થઈ ગયો એમ. હા, રા નવગઢ ને લઈ લ્યો, પૃથ્વીરાજ ચૌહાણ ને લઈ લ્યો, કટ દિલ્હી કટ આગ્રા, ક્યાં ચરાડવાનું પાધર ને ક્યાં દિલ્હી, જે જે ભગવતીને ઓળખી ગયા છે એ ન્યાલ થઈ ગયા છે. એટલે વાત છે આ સિંહની અને સિંહણની. સિંહ છે એ નાની એવડી દીકરીને જોઈને ભાગ્યો, એટલે સિંહણે ઠપકો આપ્યો કે તું નાની એવડી દીકરીથી ભાગ્યો. હા, જે ઓળખતા હોય બધે બધું ન થાય પણ ક્યાંક ક્યાંક કંઈક થાય. હા, જે ઓળખતા હોય એને ખ્યાલ હોય કે એ નાની નથી, હું જંગલનો રાજા, હું હાવજ, હું સિંહ છું. એ નાની એવડી દીકરીથી ભાગું? અરે કદાપિ નહીં, કોઈ દી ન ભાગું. તો ભાગવાનું કારણ? ત્યારે સિંહ છે એ જવાબ આપે છે, ને એ જવાબમાં કાવ્યમાં અમારા કવિ કેદાન લખે છે. કેવી છે રચના? હે જેનો ભેડ્યો પાડીને ગાંડી હું તો ભાગ્યો રે ભાડી ને ભાઈ હું તો ભાગ્યો રે.
ભાઈ મેં જોઈ હતી આપણને કદાચ ભીડ પડે એક દુઃખ થાય તો આપણો રણવરસિંહ જેવો દાડો હોય
એને આપણે એના પારે જઈને કરીએ કે અમે તારા છોડ્યા છીએ મારા બાપ. પણ જો એ દાદાને ક્યારે એમ થાય કે આ વસ્તુ મારાથી નહીં થાય, એનાથી થાય જ, હા, પણ એને એમ થાય કે આમાં મારે કોઈનો ટેકો જોઈશે, તો એ આદિ એનાથી મારો કૈલાસના આ શિખરે બેઠો મારો ભોળ્યો નાથ છે. હા, અને જેમ અમે ચારણો છીએ શિવના ગણ છીએ, અમે ચારણો છીએ એમ શિવના ગણ છીએ, અને આ પાડ્યો છે ને સાહેબ એ મારા ભોળિયાનાથની ડોકમાં જેમ માળા વીંટાડ્યો ને એમ એમ એક એક પાડ્યો એમ મારા ભોળાનાથ પાસે બેઠો હોય. એ જયારે દાદાને યાદી કરવી છે, પણ અહીંથી થોડેક જ દૂર તમે હેલા જાઓ એટલે સોમનાથનું પાથર આવે સાહેબ. હા, વીર હમીરજી ગોહિલ કેટલા નામ લઈ સાહેબ, કેટલા કેટલા આ રાજપૂતોએ આ દેશને એવા બલિદાન આપ્યા છે, એવી સોમનાથની સગાથોમાં પણ ઘણા પાડ્યા થઈ ગયા છે. ઈ દાદા સોમનાથને યાદી કરીને આપણે આગળ દાદાને યાદ કરશું, પણ દાદાની પહેલા જો કોઈ દાદાને યાદ કરવો હોય તો એ મારો મહાદેવ છે. અખંડ તપસ્યા ધારણ કરી મોરી રાખજો અરે શિવ નંદી અરે ભોળ્યો નંદી કેશવા છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત રાત ડમરુ ના ડમડમાટ બબ 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 ઘોડા ને તમે ભજો દાદા ને તમે ભજો મહાદેવ સોલંકી આ રાજપૂત શિવના જાપ કાર્તિક ગણેશ શિવના બાળ જુમૈયા ગાંધીની નામ દશાનંદ જપે શિવના જાપ દેવ લોક કરે છે શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે દાદાને તમે ભજો જીવ દિન રાત સોલંકી
લાઈ ભોળિયાના લાઈ ભોળિયાના હા ડાયરો હા હા ડાયરો હા હા રાજપૂત આબુવાજી જય રણમલસિંહ દાદા દેવો ઋષિ રાજી ચરાવે ત્યાં કરતા શિવને ભજો દેવ દિનરાજ ભોળાને ભજો દેવ દિનરાજ શિવને ભજો દેવ દિનરાજ હે ભોળાને તમે ભજો સોમનાથ મહાદેવ સીધો આદેશ તાંડવ કરતો હોય પણ ત્યારે મારો મહાદેવ છે સાહેબ રૂપાળો કેવો લાગતો હોય છે એનું નામ એવું દ્રષ્ટાંત
મહાદેવ અમે તો ઘણા બધા આગળ રહી છે કલાકાર હવે નવું શરૂ કર્યું, ઘડીક તાલીઓ પડાવશે, ઘડીક હાથ ઉજા કરાવશે, ઘડીક ફ્લેશ લાઈટ કરાવશે, પણ આ હારા માટે છે ને. નામ રહંતા ઠાકરા નાણા નહીં રણન, કીર્તિ ઊંડા કોટડા એ તો ટાળા નહીં ચડન. અમારે હું જેને જિંદગીમાં સાંભળીને જેને જોઈન મને કલાકાર બનવાનું મન થયું એવા અમારા મુરબી કીર્તિદાનભાઈ ગઢવી એમ કે છે કે નામ લેવાથી તો ઘણા બધા પુણ્ય થાય છે, પણ નામ લેવડાવવાથી કેટલા બધા થાય ને. હા, તો મારા બાપ રાજપૂત ડાયરો છો ને, હર હરનો નાદ પડે. જ્યારે તમે યુદ્ધે ચડતા ને પેલા ત્યારે જય ભવાની બોલતા, પણ સાથે હર હર મહાદેવ પણ બોલતા. એટલા માટે આપણે અત્યારે યુદ્ધે તો નથી ચડવાનું, હવે એ બધા દિવસો ગયા, પણ હવે મગજથી કામ લેવાનું છે. ક્યારેક તલવાર, ક્યારેક મંત્ર, ક્યારેક ઊંચા, ક્યારેક બોલી નહીં, પણ એવો સમજનો વર્ગ બેઠો છે. અને મુરબ્બી શિવાભાઈ કાંઈ બેઠા છે ને, કાંઈ વખાણ કરવાની વાત નથી, પણ ઘોડા ગયા હતા ત્યારે બાપુએ મને વાત કરી હતી કે શિવાભાઈ આવ્યા હતા. એટલે એ માણસની જોઈને ખબર પડી જાય છે, આના જેટલી માલ મિલકત ને આના જેટલું નામ હોય ને, તો આપણે બે પગ ઊંચા રાખીને હાલી, હા, કોઈને પાસે ન બેહા દે. પણ તમારા જ્ઞાતિનું ગૌરવ છે, તમારા જ્ઞાતિનું નહીં પણ 18 વર્ણનું ગૌરવ છે. અમે ચારણો પણ આવા આવા રાજપૂતોને, આવા ક્ષત્રિયોને જોઈને અમે ખુદ ગર્વ લેતા હોય છે. એકવાર જોરદાર તાલીઓ ગડગડાટથી શિવાભાઈને વધાવવા માટે. વાહ, એટલે અહીંથી બાજુમાં થોડેક દૂર બેઠો છે મારો ડાડો ગોર્યોનાથ, સોમનાથ મહાદેવ. હા, એનો હર હરનો નાદ આપણે બે હાથ ઊંચા કરીને મારી સાથે બધાએ કરવાનો છે. ત્યારે હરિ ઓમ હર 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 મહાદેવ. હર હર ના જામ્યા ત્યાં શશી ભાણ ઉગે, દિન રાત કૂદ મેળ દીપ દીપ ના વાત. હર યમ હર હર ના જામ્યા ત્યાં શશી ભાણ ઉગે, દિન રાત કૂદ મેળ દીપ દીપ ના વાત. શિવ જો પરમા શિવ ને બધો જીવ, દિન રાત ભોળા ને બધો જીવ, દિન રાત શિવ ને બધો જીવ, દિન રાત. હે દાદા ને તમે ભજો જીવ, દિન રાત ભોળા ને તમે ભજો જીવ, દિન રાત દાદા ને તમે ભજો જીવ, એ દિન પીઠના દેજો લગા, પણ મારી સયણ રે 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 મારી સયણ, પણ મારી સયણ મેણા મારશે. ઓહો હો હો, તું તો કોકાયર નરનીના. રણમલસી દાદા ની ખાંભીએ, ઓ મારા રણમલ, રણમલસી દાદા ની ખાંભીએ,